ખેડૂતો વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠે કરીને વિઘટન થવા માટે ખુલ્લા છોડી દેતા દે છે. એટલે કે શું કરે, એક ખાડામાં નાખી દે અને એને શું કરે, વિઘટન અથવા ઓવાણ માટે છોડી દે છે. ધોરણે આપણે છ માં વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતરને તૈયાર કરવાની અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આપણે જોઈએ સૌથી પહેલા શું કરીશું, તો કે એના માટે શું ત્રણ પ્રવૃત્તિ આપીએ. તો પ્રવૃત્તિમાં એમ કીધું હોય મગ ચણા અને ત્રણ દાણાને અંકુરિત કરો, એટલે કે ત્રણ અંક લેવાનું મગ અથવા ચણાના દાણાને શું લેવાનું, તેને અંકુરિત કરવાનું, એના વિશેની પ્રવૃત્તિ છે. તો જોઈએ તો આપણે સૌથી પહેલા કૃત્રિમ ખાતર એવા રસાયણો છે કે જે વિશે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. એટલે જે રસાયણ કૃત્રિમ ખાતરો કેવા હોય, સમૃદ્ધ હોય પોષક દ્રવ્યોથી, તે કુદરતી ખાતર કે કેવી રીતે અલગાય હોય છે. તો કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. એટલે કારખાનામાં કરવામાં કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફર, ફોસ્ફરસ અને પોટેશિયમ. તેનો ઉપયોગથી ખેડૂતોના ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ દ્વારા પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. એટલે કે શું, એને સહાયતા મળશે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં કેવો થાય છે, ઘટાડો થાય છે. તે જળની પ્રદૂષણતાનો પણ સ્ત્રોત છે, એટલે કે પ્રદૂષણ કરતું પણ છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવવા રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે આપણે જોઈએ જમીનને નુકસાન થાય એટલા માટે આપણે શું કરીએ છીએ, કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અથવા બે વખત પાક લો તેની વચ્ચે ખાતર ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. એટલે કે બે પાક લો, તમે ખાતર ના નાખો અથવા તો એના વચ્ચેનો સમયગાળો હોય બે પાક વચ્ચેનો, એને શું રાખવું, ખાલી જમીનને રાખવી જોઈએ. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ સંગ્રહના ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીનની બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે, એટલે કે પૂરતા પ્રમાણમાં મળી રહે છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીત છે પાકની ફેરબદલી કરવી. એટલે પાકને શું કરવું, ફેરબદલી કરતા રહેવું જોઈએ. પછી આપણે જોઈએ તો કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત શું છે. તો આપણે કૃત્રિમ ખાતર તો સમજ્યા, કુદરતી ખાતર કોને કહેવાય. કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ કે જે છાણ તેમજ વનસ્પતિઓના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. એટલે કે કોના દ્વારાથી, તો કે વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થતી જોવા મળે. તો એના ઉદાહરણ છે પ્રાણીના મળમૂત્ર, ગાય ભેંસમાંથી મળી રહે. એને એ તફાવત જોઈએ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. તો કૃત્રિમ ખાતર એ માનવ નિર્મિત અકાર્બનિક સાર છે, એટલે કે માનવ નિર્મિત અકાર્બનિક સાર છે. તો કુદરતી ખાતર શું છે, કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે, છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. તો બીજો તફાવત મુદ્દો જોઈએ તો કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે અને કુદરતી ખાતરનું ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતરની બીજો મુદ્દો જોઈએ તો કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, એટલે કે સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. એવી જ રીતે કુદરતી ખાતરમાં જોઈએ તો કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થયેલ છે. એટલે કે સેન્દ્રિય પદાર્થો કેવા, કોનામાં વધારે મળે, તો કુદરતી ખાતરમાં. ચોથો મુદ્દો જોઈએ કૃત્રિમ ખાતરમાં, તો કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. એ જ રીતે કુદરતી ખાતરમાં જોઈએ, કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે કેવા હોય છે, માત્રામાં ઓછા હોય છે. તો કુદરતી ખાતરના આપણે જોઈએ ફાયદા કયા કયા રહ્યા છે તો એ સમજીએ. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેના મુખ્ય કારણો જોઈએ તો તેનાથી જમીનની જળધારણ ક્ષમતામાં વધારો થાય, એટલે કે જળનું શું શોષણ કરવામાં વધારો થાય. તેનાથી જમીનની છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયની સરળતા પ્રાપ્ત થાય છે. એટલે ભાઈ કેવું થાય, હવાનું અથવા વાયુમંડળની શું સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે, એટલે કે આપણને જે ફાયદાકારક હોય એવા સૂક્ષ્મજીવોમાં શું કરશે, વધારો કરશે. જમીનના બંધારણમાં સુધારો કરે છે, એટલે કે જમીનનું બંધારણ કેવું કરશે, સુધારો કરશે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી સમજાઈ ગયું, આપણે અહીંયા સુધી રાખીશું, પછીના બીજા લેક્ચરમાં જોઈશું.